નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધાને મજા છે ને? આપણે અત્યારે ગ્રામર છે એના ટોપિક ચલાવી રહ્યા છીએ, અને લાસ્ટ ડે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પૂર્ણ કર્યું છે. હવે આપણે WH ક્વેશ્ચન છે ગ્રામરની અંદર એ શીખવા જઈ રહ્યા છીએ. બેઝિકલી આપણે કોઈ પણ ટેન્સ છે એ શીખીએ છીએ તો એની સાથે ત્રણ પ્રકારના વાક્યો શીખીએ છીએ. એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ તો આપણે શીખ્યા જ છીએ, પણ એ સિવાયના ઇન્ટ્રોગેટિવ સિવાયના પણ WH ક્વેશ્ચન છે જે આપણે અહીંયા શીખવાના છે. WH ક્વેશ્ચન કયા કયા છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એવી જ રીતે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદથી ક્વેશ્ચન કઈ રીતે બનાવાય છે અને એના જવાબ કઈ રીતે આપી શકાય છે એ આપણે હવે શીખવાના છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે WH ક્વેશ્ચન છે એ શીખીએ. WH ક્વેશ્ચનની અંદર તમે જોશો કે અત્યાર સુધીમાં આપણે જે કાંઈ ટેન્સીસ શીખ્યા એની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખતા હતા. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે મોસ્ટ ઓફ જે સહાયકારી ક્રિયાપદ છે એટલે કે ઓક્ઝિલરીઝ આવે છે એના દ્વારા ક્વેશ્ચન છે એ કઈ રીતે પૂછી શકાય અને એના જવાબ છે એ યસ અને ઓર નોમાં આપી શકાય એ વિષય આપણે શીખ્યા. બરાબર, તમે જોયું કે ભાઈ ટુ બીના રૂપો વડે ક્વેશ્ચન પૂછી શકાય છે, પછી એવી જ રીતે ડુ, ડઝ, ડીડ વડે પણ પ્રશ્નો પૂછી શકાય છે, શેલ, વિલ. બરાબર, તો આ બધા હેલ્પિંગ વર્બ છે, સહાયકારી ક્રિયાપદ જે તે ટેન્સ સૂચવે છે અને એના થ્રુ આપણે ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. પણ હવે આપણે હા અને ના સિવાયના એટલે કે યસ ઓર નો ના તો આપણે ક્વેશ્ચન શીખ્યા જ, પણ હવે એ સિવાયના અંગ્રેજી ભાષાની અંદર પ્રશ્નોના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. એક તો કયું? તો કે સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો, જે સહાયકારી ક્રિયાપદ છે એના વડે પ્રશ્નોની શરૂઆત થતી હોય તે. બરાબર, સહાયકારી ક્રિયાપદ કયા કયા છે? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, વુડ, એવી રીતે. અને WHથી પર કોઈ પણ પ્રશ્નો છે એ WHથી શરૂ થતા હોય તો એવા પ્રશ્નો. બરાબર ને? તમે આ બધા પ્રશ્નો ધોરણથી નાનપણ એટલે કે ચોથા ધોરણથી શીખતા આવેલા છો કે ભાઈ તમારે કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ હા અને નામાં જવાબ આપવાનો હોય છે. જેમ 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 સ્ટાન્ડર્ડ છે એ તમારું ઊંચું જતું જાય એમ એમ તમારે ક્વેશ્ચન છે એ થોડાક વધારે વધારે લાંબા એના જવાબ આપતા જવાના હોય છે. તમે ધોરણ 8માં પણ WH ક્વેશ્ચન શીખ્યા, ધોરણ 7માં પણ WH ક્વેશ્ચન્સ આવતા હતા અને ધોરણ 6માં પણ WH ક્વેશ્ચન શીખ્યા, ત્યારે એની લિમિટ હતી કે અમુક જ પ્રકારના WH ક્વેશ્ચન શીખતા હતા. પણ હવે તમે જે WH ક્વેશ્ચન શીખવાના છે એને તમારે પૂરેપૂરી જે 10માં ધોરણની અંદર જે વસ્તુ પૂછાય છે એટલે કે 10માં ધોરણને અનુરૂપ જે બેઝ છે એ રીતનું તમારે 9th સ્ટાન્ડર્ડમાં સિલેબસ છે. તો મેઇન વસ્તુ એ છે કે ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારી ક્રિયાપદ ઓક્ઝિલરીઝ વડે જે ક્વેશ્ચન પૂછાય છે એ કયા કયા છે? તો કે એમ છે, ઇઝ છે, આપણે ધારો કે ટુ બીના રૂપો કયા છે વર્તમાન કાળના? તો કે એમ, ઇઝ, આર. બરાબર, ટુ બીના રૂપો એમ, ઇઝ, આર. પછી એ કયા વર્તમાન કાળના? ટુ બીના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ, આર થાય છે. એમ, ઇઝ અને આર. પણ ભૂતકાળના રૂપો વોઝ અને વેર. તો એવી રીતે ભવિષ્યકાળના ટુ બીના રૂપો નથી. બરાબર, એમાં તો માત્ર અને માત્ર શું આવે છે? શેલ અને વિલ. બરાબર, તો શેલ વિલથી પણ શરૂ થઈ શકે છે. પછી સાદા કાળ છે
તેમાં વર્તમાન કાળમાં ડૂ અને ડઝ વડે પણ પ્રશ્ન પૂછી શકાય છે, ડીડ વડે પણ પ્રશ્ન પૂછી શકાય છે, બરાબર. એવી જ રીતે શેલના ભૂતકાળ, શેલનું ભૂતકાળ શું થાય તો શૂડ, શૂડ વડે પણ પ્રશ્ન પૂછી શકાય છે. વિલનું ભૂતકાળ વુલ થાય તો વુલ વડે પણ પ્રશ્ન પૂછી શકાય છે. એવી જ રીતે કેન હોય તો કુડ, કેન વડે પણ પ્રશ્ન પૂછી શકાય છે. આપણે પૂછીએ ને, કેન યુ ડ્રાઈવ, કેન યુ સ્પીક ઇંગ્લિશ, કેન યુ સ્વિમ, બરાબર. એવી રીતે ભૂતકાળ, ભૂતકાળમાં કેનનું કુડ થાય છે, કેનનું શું થાય છે, કુડ. એવી જ રીતે મેનું માઇટ થાય, મે છે તો એનું માઇટ કરવામાં આવે છે. એવી રીતે મસ્ટ, મસ્ટ વડે પ્રશ્ન પૂછી શકાય છે, બરાબર. ઓટ ટુ, બરાબર. તો આ કયા છે, ઓક્ઝિલરીઝ કહેવાય આ બધાને. ઓક્ઝિલરીઝ કયા, શેલ, શૂડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મચ, ઓટ, ટુ, એ બધા ઓક્ઝિલરીઝ છે. અને બીજા બધા ટુ બીના રૂપો છે. હવે જો અહીંયા ફોર એક્ઝામ્પલ આપું તો ડુ યુ લાઈક મેંગો, શું તમને કેરી ભાવે છે, તો એનો જવાબ આપણે યસ ઓર નોમાં આપી શકીએ છીએ. એવી જ રીતે વુડ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ, તમને શું ક્રિકેટ રમવું ગમે છે, તો યસ આઈ વુડ, નો આઈ વુડન્ટ. એવી જ રીતે હેવ યુ, હેવ યુ ટુ પેન્સ, શું તમારી પાસે બે પેન છે, તો યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ, બરાબર. તો આ કયા ક્વેશ્ચન હતા આજે આપણે સહાયકારી ક્રિયાપદ વડે જે હા અને ના જે પ્રશ્નો છે એ પ્રશ્નો કહેવાય. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ, નેક્સ્ટ પેજ ઉપર છે, ડીડ હી ગો ટુ બોમ્બે લાસ્ટ સન્ડે, શું તે ગયા રવિવારે બોમ્બે ગયો હતો, તો યસ હી ડીડ, નો હી ડીડન્ટ, બરાબર. તો એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે અને એના વડે પ્રશ્ન પૂછાયેલો છે. તો હવે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન જોઈશું. એ પહેલાં ડબલ્યુ એચ ક્વેશ્ચન કયા કયા એ તો ખબર જ છે, વોટ, હુ, વાય, વોટ, હુ, વાય, પછી હુ, વેર, વેન, વિચ, બરાબર. આ ડબલ્યુ એચ ક્વેશ્ચન છે. એ સિવાયના પણ હાવ, હુમ, એ બધા ડબલ્યુ એચ એચ ક્વેશ્ચન કહેવાય, બરાબર. હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે હુ વડે પ્રશ્ન પૂછતા, હુ એટલે કોણ, અને હુ વડે પ્રશ્ન પૂછતા કરતા મળે છે. હુ વડે પ્રશ્ન પૂછતા શું મળે છે, કરતા. હુ આર યુ, આપણે એમ કહીએ ને સીધું, હુ આર યુ, તમે કોણ છો. તો હુ વડે પ્રશ્ન પૂછતા હંમેશા કરતા મળે છે, બરાબર. હુ ઇઝ યોર ટીચર, હુ ઇઝ યોર ફાધર, બરાબર. હુ ઇઝ યોર ફાધર, તમારો ફાધર કોણ છે, બરાબર. તો હુ વડે પ્રશ્ન પૂછતા તમને કરતા મળે છે. પછી વોટ, વોટ વડે પ્રશ્ન પૂછતા શું મળે છે, વોટ વડે પ્રશ્ન પૂછતા કર્મ મળે છે. વોટ વડે પ્રશ્ન પૂછ, વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે, બરાબર. વોટ ઇઝ યોર ફાધર, તમારા પિતાજી શું કરે છે. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પછી વોટ ઇઝ યોર બ્રધર, તમારા પિતા શું કરે છે, બરાબર. વોટ ઇઝ ધીઝ ઇઝ, પેલું શું છે, બરાબર. તો આ વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને શું મળે છે, કર્મ મળે છે. એવી જ રીતે આપણે જોઈએ કે વેર,
વેર વડે પ્રશ્ન પૂછતા સ્થળ જાણવા મળે છે. વેર વડે પ્રશ્ન પૂછતા સ્થળ જાણીએ છીએ. વેર આર યુ લીવ, વેર આર યુ ગોઈંગ, બરાબર. પછી વેન વડે પ્રશ્ન પૂછતા નામ સમય જાણી શકાય છે. આપણે સમય જાણવો હોય તો આપણે એમ કહીએ છીએ ને ટાઈમ શું થયો, બરાબર. તો અહીંયા આપણે ટાઈમ જાણવા એટલે કે સમય જાણવા માટે તમે વેનનો પ્રશ્ન વેન વડે પ્રશ્ન પૂછી શકાય છે. વેન આર યુ કમિંગ, તમે ક્યારે અહીંયા આવવાના છો. વેન આર યુ કમિંગ હિયર, તમે અહીંયા ક્યારે આવવાના છો, બરાબર. વેન યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો. પછી વીજ વડે પ્રશ્ન પૂછતા નિર્જીવ કરતા મળે છે. વીજ વડે પ્રશ્ન પૂછતા નિર્જીવ કરતા મળે છે. વિચ ઇઝ યોર પેઇન, તારી પેઇન કઈ છે, બરાબર. એવી રીતે વાયર વડે પ્રશ્ન પૂછતા કારણ મળે છે, રીઝન જાણી શકાય, શું કારણ હતું એ તે જાણી શકાય છે. વાય આર યુ કમિંગ સો લેટ ટુડે, આજે તમે કેમ ખૂબ મોડા આવ્યા છો, બરાબર. વાય આર યુ ક્રાઇંગ, તમે કેમ રડો છો. પછી હુઝ વડે પ્રશ્ન પૂછતા કોની માલિકીનું વસ્તુ છે, વસ્તુની માલિકી જાણી શકાય છે. હુઝ વડે પ્રશ્ન પૂછતા વસ્તુની માલિકી જાણી શકાય છે, બરાબર. વસ્તુની માલિકી જાણી શકાય છે. હવે હુઝ પેન ઇઝ ધીસ, આ કોની પેન છે. હુઝ પર્સ ઇઝ ધીસ, આ પર્સ કોનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યું ને કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી, સોરી WH પ્રશ્ન પૂછવાથી તમને સમય, સ્થળ, પછી કરતા, કારણ અને કારણ જાણી શકાય છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાછા નેક્સ્ટ પેજ ઉપર જઈશું. આટલું સમજાઈ ગયું ને તમને? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એની એક્સરસાઇઝ આપેલી છે. ગ્રામરની અંદર તમે જુઓ તો એની એક્સરસાઇઝ આપેલી છે, એ આપણે જોવાની છે. સૌથી પહેલી એની એક્સરસાઇઝ છે રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ હુ એન્ડ વોટ. હુ અને વોટનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછવાનો છે, બરાબર. હવે સૌથી પહેલું શું છે, ફોર એક્ઝામ્પલ જોઈએ. ગ્રેન્ડ મધર ઇઝ સિંગિંગ અ ભજન. હુ ઇઝ સિંગિંગ અ ભજન? વોટ ઇઝ ગ્રેન્ડ મધર સિંગિંગ? કોણ ભજન ગાઈ રહ્યું છે, દાદીમાં શું ગાઈ રહ્યા છે, બરાબર. હવે ફર્સ્ટ છે, રોહિત ઇઝ બાઈંગ અ ન્યૂ કાર. રોહિતે નવી કાર ખરીદી. તો અહીંયા આવશે રોહિતની જગ્યાએ શું મૂકવાનું આવશે, તમારે હું મૂકવાનું આવશે. રોહિતની જગ્યાએ તમારે હું મૂકી અને પ્રશ્ન બનાવવાનો છે. હુ ઇઝ બાઈંગ અ ન્યૂ કાર? હુ ઇઝ બાઈંગ અ ન્યૂ કાર? પછી વોટ વડે પ્રશ્ન પૂછો. વોટ ઇઝ રોહિત બાઈંગ? વોટ ઇઝ રોહિત બાઈંગ? રોહિત ઇઝ બાઈંગ અ ન્યૂ કાર. ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર્સ. છોકરીઓ ચિત્ર દોરી રહી છે. તો હુ ઇઝ, ધ ગર્લ્સની જગ્યાએ શું મૂકવાનું છે, હુ. હુ ઇઝ, સોરી, હુ આર ડ્રોઈંગ પિક્ચર્સ? ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર્સ. હવે વોટ વડે પ્રશ્ન પૂછો. તો વોટ આર, what are the girls drawing? What are the girls drawing? બરાબર. વિભા ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ? હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ? વિભાની જગ્યાએ શું મૂકવાનું છે,
હું મૂકી દેવાનું છે. હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ, પછી વોટ ઇઝ વિભા પ્લકિંગ, વોટ ઇઝ વિભા પ્લકિંગ. ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ, ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ. હુ ઇઝ, ધ ટીચરની જગ્યાએ હુ મૂકીને હુ ઇઝ ટીચિંગ સાયન્સ. વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ, વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ. ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ. ધ ચીફ ગેસ્ટ ઇઝ ગિવિંગ અવે પ્રાઇઝિસ, ધ ચીફ ગેસ્ટ ઇઝ ગિવિંગ અવે પ્રાઇઝિસ. હુ ઇઝ ગિવિંગ, ધ ચીફ ગેસ્ટની જગ્યાએ હું મૂકી દો, હુ ઇઝ ગિવિંગ અવે પ્રાઇઝિસ. વોટ ઇઝ ધ ચીફ ગેસ્ટ, વોટ ઇઝ ધ ચીફ ગેસ્ટ What is the chief guest giving away? Hamid is selling balloons. Who is selling balloons? Who is selling balloons? Pachi, what is Hamid selling? What is Hamid selling? The students are watering the plants. Who are watering the plants? Who are watering the plants? Hamid, the students are watering the plants. Pachi, what is the student What is the students? Sorry, what are? Here are avshe. What are the students What are the students What are the students હવે અહીંયા વોટરિંગ છે તો ત્યાં શું આવશે? ડુઈંગ. બાળકો શું કરી રહ્યા છે? ધ સ્ટુડન્ટ્સ આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ. પછી ધે આર મેકિંગ ટી. તો હુ આર મેકિંગ ટી? વોટ આર ધે મેકિંગ? વોટ આર ધે મેકિંગ? વોટ આર They making Pachi Umang is playing tabla. Who is playing tabla? Who is playing tabla? What is Umang playing? What is Umang playing? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હુ અને વોટ વડે પ્રશ્નો કઈ રીતે પૂછાય અને એના જવાબ કઈ રીતે અપાય એની એક્સરસાઇઝ કરી. હવે આપણે રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ વેર ઓર વેન. વેર અને વેરનો ઉપયોગ કરી, વેર અને વેનનો યુઝ કરી અને પ્રશ્નો પૂછવાના છે. તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ. વી વિલ ગો ટુ અ હિલ સ્ટેશન ઇન સમર. વેર વિલ વી ગો ઇન સમર? વેન વિલ વી ગો ટુ અ હિલ સ્ટેશન? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ જોઈએ, સપના વિલ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો
when, where will, sapna, where will sapna where will sapna go go in the morning એવી જ રીતે When will sapna go to school? બરાબર. એટલે વેર અને વેન વડે પ્રશ્ન પૂછવાથી કઈ રીતે જવાબ મળે છે એ તમને ખ્યાલ આવે. બરાબર. હવે આપણે એની પછી જોઈએ તો ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 9 AM. તો વેર, હવે એ ગોઝ છે એટલે શું આવશે? વેર જ્યારે પ્રશ્ન પૂછો અને સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા ફાધર ગોઝ છે એટલે વેર ડઝ ફાધર, ડઝની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે એટલે વેર ડઝ ફાધર ગો એટ 9 AM. બરાબર. હવે એની પછી જુઓ કે વેન વડે પ્રશ્ન પૂછવાનો છે તો વેન ડઝ ફાધર ગો to the office બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે એની પછી જોઈએ મધર વેન ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ. હવે વેન છે એ ભૂતકાળનું રૂપ છે તો વેન્ટની જગ્યાએ આપણે કયું સહાય ક્રિયાપદ ભૂતકાળ હોય ત્યારે ડીડ મૂકીએ છીએ. તો વેન ડીડ When did mother go? When did mother go to the market? The આવશે અહીંયા the market. બરાબર. હવે વેર વડે પ્રશ્ન પૂછીએ તો where did mother where did the mother go in the evening? બરાબર. હવે એવી રીતે પાછા આપણે નેક્સ્ટ જોઈએ વી વિઝિટેડ પાટણ લાસ્ટ વીક. હવે જો અહીંયા પણ ભૂતકાળ છે તો શું આવશે? વેર ડીડ વી વિઝિટ લાસ્ટ વીક? બરાબર. વેન ડીડ વી વિઝિટ પાટણ? ફિફ્થ જોઈએ બબીતા વેન્ટ હોમ ઇન ધ આફ્ટરનૂન. તો વેર ડીડ બબીતા ગો હોમ, સોરી વેર ડીડ બબીતા ગો ઇન ધ આફ્ટરનૂન?
When did Babita go home? Ramu keeps his shoes under the bed. वर्तमान काल છે એટલે where does Ramu keep his shoes? બરાબર. હવે અહીંયા વેન વડે પ્રશ્ન પૂછાશે નહીં. ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેક બોર્ડ. વેર ડઝ ધ ટીચર રાઇટ? અમિત ગોઝ ટુ હિઝ વિલેજ એવરી મંથ. વેર ડઝ અમિત ગો એવરી મંથ? વેન ડઝ અમિત ગો ટુ હિઝ વિલેજ? રમણલાલ ઓપન હિઝ શોપ્સ ઇન ધ મોર્નિંગ. વેર ડીડ રમણલાલ ઓપન વેર ડીડ ને વેર વડે પ્રશ્ન નહીં પૂછાય પણ વેન વડે પ્રશ્ન પૂછી શકાશે. વેન ડીડ રમણલાલ ઓપન હિઝ શોપ ઇન ધ મોર્નિંગ? અથવા તો બરાબર છે એટલે વેન વડે જ પ્રશ્ન પૂછાશે. હવે રીચા રીચ્ડ અ બિગ ક્લોથ શોપ. તો વેર ડીડ રીચા રીચ ક્લો રીચા રીચ? બરાબર. અહીંયા ટાઈમિંગ આપેલો નથી એટલે વેન વડે પ્રશ્ન પૂછી શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, વેર અને વેન વડે પ્રશ્ન પૂછતા આપણને સ્થળ અને સમય જાણી શકાય છે. તો હવે આપણે પાછા નેક્સ્ટ પેજ ઉપર જઈશું. નેક્સ્ટ પેજ ઉપર તમે જોશો વિચ વડે પ્રશ્ન પૂછવાનો છે. વિચ અને હું. મોના લાઇક્સ ધ રેડ ડ્રેસ. વિચ ડ્રેસ? કયો ડ્રેસ મોનાને ગમે છે? બરાબર. તો વિચ અને હું. નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ. બરાબર. નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ. હવે અહીંયા હું વડે પ્રશ્ન પૂછાશે કે વિચ વડે પ્રશ્ન પૂછાશે? બરાબર. તમારે એ અહીંયા તમારો જેટલું મેં શીખવાડ્યું છે એ તમે અત્યારે હું ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ ના. હવે એવી જ રીતે બીજું છે, રમેશ લોસ્ટ હર ન્યૂ પેન. વિચ પેન ડીડ રમેશ લોસ્ટ? વિચ પેન ડીડ રમેશ લોસ્ટ? પછી રઘુ બોટ અ વ્હાઇટ શર્ટ. વિચ શર્ટ ડીડ રઘુ બાય? સોહન વુડ લાઈક ટુ મીટ ધ ડોક્ટર. હું વુડ સોહન લાઈક ટુ મીટ? ફિફ્થ જોયો તો ધ ટીચર વિલ કોલ ધ મોનિટર. હું વિલ ધ ટીચર કોલ? પછી વી સ્ટડી ગ્રામર. વિચ સબ્જેક્ટ ડુ વી સ્ટડી? બરાબર. સરલા સ્પોક ટુ મિસિસ દવે. હું ડીડ સરલા સ્પીક ટુ? અમર ક્લાઇમ ધ મેંગો ટ્રી. વિચ ટ્રી ડીડ અમર ક્લાઇમ
Manu has sold his old car. Which car has Manu sold? They would like to see the manager. Whom would they like to see? બરાબર. હવે એની પછી છે એ રાઇટ ક્વેશ્ચન યુઝિંગ હુઝ ઓર વાય. હુઝ અને વાયનો યુઝ કરી અને તમારે વાક્ય બનાવવાના છે. તો ધીઝ ઇઝ કિરણ્સ હાઉસ. આ કોનું ઘર છે? તો કિરણનું ઘર છે. હુઝ હાઉસ ઇઝ ધીઝ? આ કોનું ઘર છે? કિરણનું ઘર છે. સરિતા વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ધ હર બર્થડે. જુઓ, વાય વડે પ્રશ્ન પૂછવાથી કારણ મળે છે. વાય વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે? કારણ મળે છે. તો અહીંયા તમે જુઓ, વાય વડે પ્રશ્ન પૂછવાથી કારણ મળે છે. તો વાય વોઝ સરલા હેપી બીકોઝ ઇટ વોઝ હર બર્થડે. પછી ધ બેબી વોઝ ક્રાઇંગ બીકોઝ ઇટ વોઝ હંગ્રી. છોકરી રડી રહી હતી કારણ કે તે ભૂખી હતી. બરાબર. તો વાય વોઝ ધ બેબી ક્રાઇંગ? રોહન વોઝ અપસેટ બીકોઝ હી હેડ ફેલ. વાય વોઝ રોહન અપસેટ? બીકોઝ હી હેડ ફેલ. દેટ ઇઝ પ્રેમ્સ બાઇસિકલ. હુઝ બાઇસિકલ ઇઝ ધીસ? હુઝ બાઇસિકલ ઇઝ ધેટ છે એટલે ધેટ આવશે. પછી રોહન વોઝ મોહન્સ બ્રધર. હુઝ બ્રધર વોઝ રોહન. પછી ધ પ્યુન ફાઉન્ડ ધ લેડીઝ પર્સ. Whose purse did the pune find? Those are children's books. Whose books are those? This is the king's place. Whose place is this? Lalit's father is a police inspector. Whose father is a police inspector? What is worried because his cousin is? Virat is worried because his cousin is ill. Why is Virat worried? Okay. તો હવે આ આપણે હુઝ અને હુમનો પણ યુઝ શીખી ગયા. હવે બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, તો એ જોઈશું આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ WH વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ફર્સ્ટ બ્લેન્ક, Did the children decorate? What did the children decorated? Does Ram come home every day? When does Ram come home every day? Who is your favorite teacher? Which color do you like? Did you ask these questions? Pachi, pen is this? Whose
પોનિયા પેન છે, વિલ ગૌરવ સ્ટડી, વેન વિલ ગૌરવ સ્ટડી, બરાબર. હવે આપણે પાછું અહીંયા જોશું. ઇઝ ધેટ સ્માર્ટ બોય? હુ ઇઝ ધેટ સ્માર્ટ બોય? બરાબર. વિલ યુ વોટ ફોર? હુ વિલ યુ વોટ ફોર? તમે કોને મત આપશો? ઇઝ મિસિસ પંડ્યા, સી ઇઝ અ ડોક્ટર, હુ વોટ ઇઝ મિસિસ પંડ્યા? વોટ ઇઝ મિસિસ પંડ્યા? ડુ કમ હોમ એવરી ડે? વેન ડુ યુ કમ હોમ એવરી ડે? વોઝ યોર ટીચર લાસ્ટ યર? વોટ વોઝ યોર ટીચર લાસ્ટ યર? સોરી, હું છે, ક્લિયર દેખાણું નહીં, પણ હું વોઝ યોર ટીચર લાસ્ટ યર. 13th જોઈએ. શર્ટ ડુ યુ લાઈક? વિચ શર્ટ ડુ યુ લાઈક? બરાબર. વેન આર યુ પ્લાનિંગ ટુ ગો ફોર ધ પિકનિક? વેન આર યુ પ્લાનિંગ ટુ ગો ફોર અ પિકનિક? ઇઝ ધ ઇંગ્લિશ ટેસ્ટ? વેન ઇઝ ધ ઇંગ્લિશ ટેસ્ટ? પછી ઇઝ સી ક્રાઇંગ? વાય ઇઝ સી ક્રાઇંગ? હેવ યુ ગોટ ફોર યોર બર્થડે? વોટ હેવ યુ ગોટ ફોર યોર બર્થડે? બાઇસિકલ ઇઝ ધીસ? હુઝ બાઇસિકલ ઇઝ ધીસ? આ કોની સાયકલ છે? ઇઝ કેતન્સ બેગ? વેર ઇઝ કેતન્સ બેગ? વેર ધ શોપ્સ ક્લોઝ યસ્ટરડે? યસ્ટરડે એટલે ગઈકાલે. વાય વર ધ શોપ્સ ક્લોઝ યસ્ટરડે? શા કારણે ગઈકાલે દુકાન બંધ હતી? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આ એક્સરસાઇઝ છે એ તમને સમજાતી હશે, બરાબર. હવે એની પછીની છે, એમાં ટિક માર્ક કરીને જાતે કરવાનું છે. હવે પછીની જે એક્સરસાઇઝ છે એ તમારે તમારી જાતે લખવાની છે. જે કાંઈ ક્વેશ્ચન છે એ લખાવડાવ્યા એ સારી રીતે તમારે તમારી ગ્રામર બુકમાંથી એક ફેર નોટ સ્વાપોથીની નહીં પણ ગ્રામરની બનાવવાની છે. એમાં એની અંદર બધી જ એક્સરસાઇઝ સુંદર અક્ષરે લખવાની છે. હું જે કાંઈ ડેફિનેશન લખાવું છું, બોલીને લખાવું છું, એને ફોટો પાડીને મોકલું છું, તો એ બધું જ તમારે ગ્રામરમાં વ્યવસ્થિત ગ્રામર નોટબુક બનાવવાની છે અને તેમાં નોંધ રાખવાની રહેશે, જેથી કરી એની ટાઈમ તમારે કોઈ પણ ટેન્સ વિશે કાંઈ ડીપલી જાણવું હોય અથવા તો એના એક્ઝામ્પલ જોવા હોય અથવા એની ડેફિનેશન જાણવી હોય, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જાણવું હોય, તો એ તમને એ નોટબુક ખોલશો એટલે તમને તરત જ મેં જે કે પણ કરાવડાવ્યું છે એનું વ્યવસ્થિત તમને માર્ગદર્શન મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આજે તમને WH ક્વેશ્ચન કેવી રીતે એનો ઉપયોગ થાય, કઈ રીતે એના જવાબ અપાય, બીજું ક્યાં ક્યાં કયો વર્ડ્સ WH વર્ડ્સ યુઝ કરાય, કયો યુઝ કરાય, એના જવાબ કઈ રીતે લખાય, એની એક્સરસાઇઝ પણ તમને કરાવડાવી છે અને તમને એ શીખવ્યું પણ છે. એવી જ રીતે ટુ બીના રૂપોવાળા પ્રશ્નો કઈ રીતે એના જવાબ અપાય, તો આ બધું જ મેં તમને અહીંયા શીખવ્યું છે. તો આ WH ક્વેશ્ચન્સ છે એની એક્સરસાઇઝ તમારે પૂરેપૂરી નોટબુકની અંદર નોંધ કરી અને લખવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી તમે જેટલું વ્યવસ્થિત રીડિંગ કરશો, તમારી પાસે પૂરતો ટાઈમ છે જાણવાનો, સમજવાનો, બરાબર. અને એની માટે થઈને તમારી પાસે ગ્રામર પણ છે,
જો તમે કદાચ ઇનકેસ એકાદો વિડીયો પણ તમારો ચૂક થઈ ગયો હોય તો ગ્રામરમાંથી પણ વાંચીને તમે સમજી શકો છો. જો ગ્રામરની અંદર હું જ્યારે ગ્રામર કરાવતી હોય તો પહેલાં એ ટોપિક વાંચી લીધો હોય અને પછી જ્યારે હું એ ટોપિક કરાવતી હોય અને એ તમે સાંભળ્યું હોય તો એ ક્યારેય તમને ભૂલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે વ્યવસ્થિત ધ્યાન આપતા હશો એવી મને પૂરેપૂરી ખાતરી છે કે તમારું હોમવર્ક પણ રેગ્યુલર આવે, તમારી વિડીયોઝ રેગ્યુલર અટેન્ડ કરો. તેની માટે થઈ અમે અહીંથી અહીંયા ઘણી બધી મહેનત કરીએ છીએ, તો એના ફળ સ્વરૂપ તમે જો વ્યવસ્થિત એનું ધ્યાન આપો અને એ જે કાંઈ પણ અમે તમને અહીંયા લર્નિંગ કરાવડાવીએ છીએ એનું આઉટપુટ આવશે, એના આધારે અમે નક્કી કરી શકશું કે તમે બધા વિડીયો જોયા હતા કે નથી. જો કોઈ એવી વસ્તુ નથી કે તમારી 6 માસિકની પરીક્ષા નથી લેવાની કે એકમ કસોટી નથી લેવાની, બધું પ્રોપરલી કરવાનું છે એટલે કરવાનું જ છે. પણ તમે જો ઘરે બેસીને તમારી પાસે પૂરતો ટાઈમ છે અને તમને મોકો પણ છે કે અડધી કલાક કલાકના લેક્ચર પછી તમે તમારા ગમે જે કાંઈ સબ્જેક્ટ છે એ વ્યવસ્થિત સારી રીતે તમે એ કરો અને એની માટે તમારી પાસે પૂરતો ટાઈમ છે, બરાબર, તો એ તમે ઘરે બેસી અને સારી રીતે ભણશો.